નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ગુજરાતી એસાઇનમેન્ટમાં પ્રશ્ન 3 જોઈશું. પ્રશ્ન 3, માગ્યા મુજબ ઉત્તર લખો. માગ્યા મુજબ ઉત્તર લખો. 1 માર્ક્સ એમાં કહે છે, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. 3માંથી ગમે તે 2, 3 આપેલા હશે એમાંથી ગમે તે 2 લખવાના, એમના ગુણ 1 હશે. પહેલો છે નાદ. શું નાદ? તો શું આવશે? અવાજ. નાદ તો અવાજ. આંખ તો શું આવશે? નેત્ર. આંખ નેત્ર. ઈચ્છા તો શું આવશે? મનોરથ. ઈચ્છા મનોરથ. હાથ, ચોથો છે હાથ, શું આવશે? હસ્ત. હાથ હસ્ત. જીવન, 5મું આપ્યું છે જીવન, એનું સમાનાર્થી શું થશે? જિંદગી. જીવન જિંદગી. 6 ગિરિવર. ગિરિવર તો શું આવશે? પહાડ કે પર્વત. ગિરિવર શું આવશે? પહાડ પર્વત. સમીર, 7 સમીર તો શું આવશે? પવન વાયુ. સમીર પવન વાયુ. કાન, કાન તો શું? કર્ણ. કર્ણ કાન તો શું આવશે? કર્ણ. પ્રયત્ન, પ્રયત્ન તો શું આવશે? કોશિશ. કોશિશ પ્રયત્ન કોશિશ. ઘર, શું ઘર તો શું આવશે? ગૃહ. ઘર ગૃહ. ગૃહ 11 મુખડું. મુખડું તો એનું શું આવશે? ચહેરો. ચહેરો પૂનમ. પૂનમ તો શું આવશે? પૂર્ણિમા. પૂર્ણિમા તસ્દી. તસ્દી તો શું આવશે? તકલીફ. તકલીફ ખબર. ખબર તો શું આવશે? સમાચાર. સમાચાર હવે ખ છે, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. 3માંથી ગમે તે 2, આમાં પણ 3 આપેલા છે એમાંથી કોઈ પણ 2 અને એના ગુણ માર્ક્સ હશે 1. સુગંધ, શું છે સુગંધ? તો શું આવે? એનું વિરુદ્ધ દુર્ગંધ. સુગંધ તો વિરુદ્ધ દુર્ગંધ. લાડ, લાડ તો શું આવશે? ધિક્કાર. ધિક્કાર. પ્રામાણિક, પ્રામાણિક તો શું આવશે? અપ્રામાણિક. અપ્રામાણિક. સંતોષ, 4 સંતોષ તો શું આવશે? અસંતોષ. સંતોષ તો અસંતોષ. ઉષા, શું ઉષા? તો એનું વિરુદ્ધાર્થી સંધ્યા. સંધ્યા. આશા, આશાનું વિરુદ્ધાર્થી નિરાશા. નિરાશા. કુદરતી, એનું વિરુદ્ધાર્થી કૃત્રિમ. કૃત્રિમ. લાભ, લાભ એનો વિરુદ્ધાર્થી ગેરલાભ. ગેરલાભ. સજ્જન, સજ્જન એનું દુર્જન. દુર્જન. પછી સંવાદ, સંવાદ એનું વિરુદ્ધાર્થી વિસંવાદ. વિસંવાદ. હવે ગ, પારસમણી. પારસમણી. અગ, નીચેના શબ્દોની સાચી જોડણી લખો. શું આપી દીધું છે? નીચેના શબ્દોની સાચી જોડણી લખો. સાચી જોડણી લખવાની છે એ 3માંથી ગમે તે 2. 3માંથી ગમે તે 2. 1 ગુણ હશે તો પારસમણી આપે છે. તો આની સાચી જોડણી શું થશે? નીચેના શબ્દોની સાચી જોડણી લખો. સાચી જોડણી લખવાની છે. અહીંયા આપેલું છે પારસમણી. પારસમણી તો આ શ શરણાઈનો છે. તો શું આવશે? સસલાનો અણ્યાણી. દીર્ઘવ છે તો શું આવશે? હસવવ. હવે પરચુરણ. પરચુરણ અહીંયા દીર્ઘ છે, હસવવ છે તો અહીંયા શું આવશે? દીર્ઘવ. રળિયાત, રળિયાત તો અહીંયા શું આવશે? અહીંયા દીર્ઘઈ છે તો અહીંયા હસવઈ આવશે. શું આવશે? હસવઈ એટલે કે નાની. અહીંયા સ્થિતિ છે, બંનેમાં શું છે?
દીર્ઘઈ તો અહીંયા બંનેમાં હસ્વઈ આવશે. હવે નિશ્ચય, નિશ્ચય આ સ સસલાનો છે, અહીંયા શું આવશે? સ સ અહીંયા આ રીતનો સ આવશે. શુક્લ તીર્થ, શુક્લ તીર્થ તો અહીંયા શું છે? દીર્ઘઉ છે, અહીંયા શું આવશે? હસ્વઉ, અહીંયા હસ્વઉ છે, હસ્વઉ છે તો અહીંયા શું આવશે? દીર્ઘઈ. સૈનિક, સૈનિક તો શું આવશે? ની દીર્ઘઈ છે તો સૈનિકમાં નીમાં શું આવશે? હસ્વઈ. ચિત્ત, ચિત્ત તો ચિત્તમાં શું છે? દીર્ઘઈ છે, શું આવશે? ચમાં હસ્વઈ. પુર, અહીંયા મોટો ઉ છે તો અહીંયા શું આવશે? નાનો ઉ. અહીંયા મુશળદાર, મુશળદાર દીર્ઘ ઉ છે તો અહીંયા હસ્વ ઉ આવશે, શું આવશે? હસ્વ ઉ. હવે ગ, નીચેના શબ્દો સમૂહ માટે એક એક શબ્દ લખો. નીચેના શબ્દ સમૂહો માટે એક એક શબ્દ લખો, ત્રણમાંથી ગમે તે બે. ત્રણ હશે એમાંથી ગમે તે બે લખવાના, એના એક ગુણ હશે પગનું રક્ષણ કરનાર. પગનું રક્ષણ કરનાર, પગનું રક્ષણ કોણ કરે? પગરખા, પગરખા. પોતાના બાવળા, બાવળાના બળે પોતાનું ભવિષ્ય બનાવનાર. પોતાના બાવળાના બળે પોતાનું ભવિષ્ય બનાવનાર, શું આવશે? આપકર્મી, આપકર્મી. ત્રણ નંબર, હોડીમાં બેસીને ફરવું સહેલગા કરવું. હોડીમાં બેસીને ફરવું સહેલગા કરવી. હોડીમાં બેસીને ફરવું એટલે શું આવશે? નૌકા વિહાર, નૌકા વિહાર. ધનુષ્યના જેવું અર્ધગોળ સપ્તાહી દ્રશ્ય. ધનુષ્યના જેવું અર્ધગોળ સપ્તરંગી દ્રશ્ય કયું થશે? મેઘધનુષ, મેઘધનુષ. લોકોનું ભરણ પોષણ કરનાર, લોકોનું ભરણ પોષણ કરનાર ઉછેરનાર માતા. લોકોનું ભરણ પોષણ કરનાર ઉછેરનાર માતા કોણ આવશે? લોકમાતા, લોકમાતા. હવે આગળ ચ, નીચે આપેલા રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. નીચે આપેલા રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. ત્રણમાંથી ગમે તે બે, ત્રણમાંથી ગમે તે બે. અહીંયા નોંધ આપી છે, વાક્યમાં રૂઢિપ્રયોગોનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓએ જાતે વાક્યો બનાવવાના. વાક્યનો જે રૂઢિપ્રયોગનો ઉપયોગ કરવાનો છે, શું ઉપયોગ થશે અને એના વાક્યો બનાવવાના છે, એના ગમે તે ત્રણમાંથી ગમે તે બે લખવાના, એના કેટલા ગુણ છે? બે ગુણ. તો આપણે જોઈ લઈએ, દ નો ચ, ત્રણનો ચ છે, રૂઢિપ્રયોગનો ઉપયોગ કરવાનો છે. કિંમત, પહેલો કિંમત કરવી, કિંમત કરવી તો શું આવશે? કદર કરવી, કદર કરવી. તો એનો વાક્ય પ્રયોગ કરીએ તો, શેઠે એક બે પ્રશ્નો પૂછીને નોકરીની કિંમત કરી લીધી. શેઠે એક બે પ્રશ્નો પૂછીને નોકરની, નોકરીની આવે નોકરની, નોકરની કિંમત કરી લીધી. બે, બાવળાના બળથી જાત મહેનતથી. બાવળાના બળથી તો શું આવશે? જાત મહેનતથી. બાવળાના બળથી શું આવે? જાત મહેનતથી. તો વાક્યનો બનાવીએ તો, આપણે બાવળાના બળથી મેળવેલો રોટલો ખાવામાં સાચો આનંદ છે, શું આવશે? બાવળાના બળથી મેળવેલો રોટલો ખાવામાં સાચો આનંદ છે. ત્રીજો, બેઠા બેઠા ખાવું, બેઠા બેઠા ખાવું તો એનો રૂઢિપ્રયોગ શું થશે? મહેનત કર્યા વગર ખાવું, મહેનત કર્યા વગર ખાવું. વાક્યનો પ્રયોગ કરીએ તો, આપણે સાધુએ મોચીને શિખામણ આપતા કહ્યું, મોચી ભગત બેઠા બેઠા ખાઓ અને લહેર ઉડાવો. સાધુએ મોચીને શિખામણ આપતા કહ્યું, મોચી ભગત બેઠા બેઠા ખાઓ અને લહેર ઉડાવો. પક્ષપાત કરવો, પક્ષપાત કરવો શું આવે? એક તરફ ઢળવું, તરફદારી કરવી. પક્ષપાત કરવો એટલે એક જ તરફ ઢળવું. કોઈ બે માં વ્યક્તિઓ હોય એમાંથી કોઈ એકને એક સાથે સારો વ્યવહાર કરવો અને બીજા સાથે ખરાબ વ્યવહાર કરવો તો શું થશે? પક્ષપાત કરવો એટલે કે એક તરફ ઢળવું, તરફદારી
કરવી. તેમણે વાક્યમાં કોઈની તરફ પક્ષપાત કરવો યોગ્ય નથી, કોઈની તરફ પક્ષપાત કરવો યોગ્ય નથી. હવે પાંચમો નંબરનું છે કે સ્વપ્ન ફળવા. સ્વપ્ન ફળવા તો શું થશે? ઈચ્છા પૂરી થવી. સ્વપ્ન ફળવા, ઈચ્છા પૂરી થવી. વાક્ય તેનું પરદેશ જવાનું સ્વપ્ન ફળ્યું. તેનું પરદેશ જવાનું સ્વપ્ન ફળ્યું. રૂઢિપ્રયોગની અંદર વાક્ય પ્રયોગ કરો ત્યારે આ જે સ્વપ્ન ફળવું એ આ શબ્દ આવવો જોઈએ, કે સ્વપ્ન ફળવું તે ઈચ્છા પૂરી થવી શબ્દ આવવો જોઈએ નહીં. તેનું પરદેશ જવાનું સ્વપ્ન ફળ્યું. છઠ્ઠા નંબરનો છે પંખીની પાંખને પાણીના પ્રવાહે જવું. પંખીની પાંખને પાણીના પ્રવાહે જવું તો શું આવશે? શીઘ્ર પ્રવાસ કરવો. શીઘ્ર પ્રવાસ કરવો. વાક્ય પ્રયોગ કરીએ તો આપણે પંખીની પાંખને પાણીના પ્રવાહે દક્ષિણ ભારતનો પ્રવાસ કરીશું. આપણે પંખીની પાંખે ને પાણીના પ્રવાહે દક્ષિણ ભારતનો પ્રવાસ કરીશું. હવે આગળ છે છ, કૌંસમાંથી યોગ્ય પ્રત્યય પસંદ કરી ખાલી જગ્યા પૂરો. કૌંસમાંથી યોગ્ય પ્રત્યય પસંદ કરી ખાલી જગ્યા પૂરો. બે પ્રશ્નો હશે, એના ગુણ એક હશે. તો કૌંસની અંદર આપી છે નો, ની, નુ, ના, ના, ને. હવે પહેલો છે એ વાત ખાલી જગ્યા મને ખબર નહોતી. એ વાત ખાલી જગ્યા મને ખબર નહોતી તો આમાંથી કયો પ્રત્યય આવશે? નો આવશે. તો આપણે જોઈએ એ વાત નો, તો એ તો નહીં થાય. ની, એ વાત ની. શું? એ વાત ની. તો એ વાક્ય પ્રયોગ આવશે, એમાં ની કયો પ્રત્યય આવશે? આમાં એ વાત ની. હવે પ્રશ્ન બે, આપ ખાલી જગ્યા જરા કામ હતું. આપ ખાલી જગ્યા જરા કામ હતું તો આમાં પહેલો આવશે આપનો, ના, આપના, ના, આપના, ના, એની આવે આપને, આપને જરા કામ હતું તો ના. તો શું આવે? આપનું. આપનું જરા કામ હતું. તે ખાલી જગ્યા માટે મેં શું નથી કર્યું? તે ખાલી જગ્યા માટે મેં શું નથી કર્યું તો શું આવશે? તે ના. તે ના. પછી ચાર નંબર, તેમ ખાલી જગ્યા ઘર પડી ગયા છે. તેમ ખાલી જગ્યા ઘર પડી ગયા છે તો શું આવશે? તેમના. તેમના ઘર પડી ગયા છે. પાંચમો, મારા કંઠ માટે શરદી ખાલી જગ્યા પક્ષપાત છે. મારા કંઠ માટે શરદી ખાલી જગ્યા પક્ષપાત છે. શરદીને શું આવશે? ને. મારા કંઠ માટે શરદીને પક્ષપાત છે. છઠ્ઠો, કોફી ખાલી જગ્યા પણ અત્યારે વાંધો નથી. કોફી ખાલી જગ્યા પણ અત્યારે વાંધો નથી તો શું આવશે? કોફી નો. કોફી નો. કોફીનો પણ અત્યારે વાંધો નથી. કોફીનો પણ અત્યારે વાંધો નથી. હવે પ્રશ્ન જ, નીચેના શબ્દોનો વાક્ય પ્રયોગ કરો. નીચેના શબ્દોનો વાક્ય પ્રયોગ કરો. બે શબ્દો હશે, એના બે ગુણ હશે. તો પહેલો છે ગંગા, તો આપણે એનો વાક્ય પ્રયોગ કરીએ. તો ગંગા, તો એનો વાક્ય પ્રયોગ કરીએ તો શું આવશે? ભારતની સૌથી પવિત્ર નદી ગંગા છે. ભારતની સૌથી પવિત્ર નદી ગંગા છે. ભારતની સૌથી પવિત્ર નદી ગંગા છે. હવે અહિંસા, તો અહિંસા માટે ગાંધીજી અહિંસાના પૂજારી હતા. ગાંધીજી અહિંસા માટે ગાંધીજી અહિંસાના પૂજારી હતા. ગાંધીજી અહિંસાના પૂજારી હતા. વડ, વડ. આપણો રાષ્ટ્રીય વૃક્ષ વડ છે. આપણો રાષ્ટ્રીય વૃક્ષ વડ છે. બેટ, શું છે? બેટ. બધી બાજુ પાણી ધરાવતા વિસ્તારને બેટ કહે છે. બધી બાજુ પાણી ધરાવતા વિસ્તારને શું કહે છે? બેટ કહે છે.
બધી બાજુ પાણી ધરાવતા વિસ્તારને બેટ કહે છે. લીલોતરી, લીલોતરી. જંગલોમાં બારે માસ લીલોતરી જોવા મળે છે. જંગલોમાં બારે માસ લીલોતરી જોવા મળે છે. જંગલોમાં બારે માસ લીલોતરી જોવા મળે છે. હવે આગળ જો નીચેના શબ્દોને શબ્દકોશની કક્કાવારીના ક્રમમાં ગોઠવો. નીચેના શબ્દોને શબ્દકોશની કક્કાવારીના ક્રમમાં ગોઠવો. એક પ્રશ્ન હશે, કોઈ એના એક ગુણ હશે. કક્કાવારી એટલે કે ક ખ ગ થી એમાં જે પહેલો આવે એને પહેલા, એના પછી બીજો, એ રીતે આગળ ક્રમશઃ ગોઠવવાનો. તો અહીંયા એક નંબર છે, એમાં વૃક્ષો, પર્વત, સિંહ, સોગાદ. વૃક્ષો, પર્વત, સિંહ, સોગાદ. તો આમાં શું પહેલું આવશે? પ, પર્વત. પછી શું આવશે? પ, પછી વૃક્ષો. વૃક્ષો, પછી સિંહ, સિંહ, સોગાદ, સોગાદ. તો આમાં જોડ કક્કાવારી પ્રમાણે ગોઠવીએ તો પહેલો શું આવશે? પર્વત, બીજો વૃક્ષો, ત્રણ સિંહ, પછી સોગાદ. પર્વત, વૃક્ષો, સિંહ, સોગાદ. હવે બે નંબર છે, મહારાજ ખુશ મોચી ઈચ્છા. મહારાજ ખુશ મોચી ઈચ્છા. તો પહેલાં શું આવશે? ઈ. ઈચ્છા ખુશ મહારાજ મોચી. ઈચ્છા ખુશ મહારાજ મોચી. શું આવે? પહેલું ઈચ્છા, પછી ખુશ, મહારાજ અને મોચી. ત્રણ, સૂરજ શાંત સુંદર સરોવર. સૂરજ શાંત સુંદર સરોવર. તો પહેલા શું આવશે? શાંત, શાંત, પછી સરોવર. હવે ત્રણ સ સરખા આપેલા હોય તો પહેલા કાના માત્ર વગરનો, પછી નાના હસવાઉનો છે અને પછી મોટા હસવાઉ એટલે કે દીર્ઘઉનો છે. તો સ સરોવર, પછી સુંદર, પછી સૂરજ. શાંત સરોવર સુંદર સૂરજ. શાંત સરોવર સુંદર સૂરજ. હવે ચાર નંબર છે, ખબર દિવસ અવાજ સરતી. ખબર દિવસ અવાજ સરતી. તો અવાજ શું આવશે? પહેલો આવશે, પછી ખબર, પછી દિવસ, સરદી. અવાજ, ખબર, દિવસ, સરદી. અવાજ, ખબર, દિવસ, સરદી. હવે પ્રશ્ન પાંચ, પહેલો છે, નર્મદા પ્રવાસ પંખી કુદરતી. નર્મદા પ્રવાસ પંખી કુદરતી. તો પહેલો શું આવશે? ક, કુદરતી, પછી ન, નર્મદા, પ, પંખી, પ્ર, પ્રવાસ. કુદરતી, નર્મદા, પંખી, પ્રવાસ. કુદરતી, નર્મદા, પંખી, પ્રવાસ. હવે છ નંબર, વડોદરા કવિ રાજસ્થાન મુખ્ય. વડોદરા કવિ રાજસ્થાન મુખ્ય. તો પહેલું શું આવશે? ક, કવિ, પછી મુ, મુખ્ય, રા, રાજસ્થાન, વ, વડોદરા. કવિ, મુખ્ય, રાજસ્થાન, વડોદરા. કવિ, મુખ્ય, રાજસ્થાન, વડોદરા. તો આપણે અહીંયા સુધી રાખીએ અને આજનું તમારું હોમવર્ક છે, હોમવર્કની અંદર આ જે પ્રશ્ન ત્રણ જે છે એ તમે તમારી નોટબુકમાં દરેકે લખવાનો છે. નોટબુકમાં લખવો દરેકે આ પ્રશ્ન ત્રણ લખવાનો છે તમારી નોટબુકની અંદર.